जोड़े रहो, नहीं क्यारे विचार नहीं करता। तमने कहूं दीक्षा लीधा पछी हूं 16 वर्ष मारा गुरुदेव नी साथे रह्यो छु, 16 चोमासा। એમને ઘણી વાર કહેતા તમે અલગ ચોમાસું કરવા જાઓ, નહીં આપને છોડીને ક્યાંય નથી જવું। 16 વર્ષ પછી ઉપરથી પ્રેશર આવ્યું પાર્લામેન્ટમાં, ભુવન ભાનુસુરી મહારાજ, ચંદ્રશેખર મહારાજ, ક્યાં સુધી તમારા શિષ્યોને પકડીને રાખશો, આટલા શક્તિશાળી છે, મોકલો એમને। અને 2 વર્ષ અમે 2 ભાઈએ સાથે ચોમાસા કર્યા, એ વડીલ એટલે હું તો એમના અંડરમાં આવી ગયો, 16 ને 2 18। અને એના પછી સિદ્ધો જ 2051 થી ગચ્છાધિપતિની નિશ્રામાં પૂરા 25 વર્ષ, 18 ને 25 43 અને 44મું ચોમાસું જયસુંદર મહારાજની સાથે કર્યું, 45 થી પાછો ભાઈ મહારાજની સાથે જોડાઈ ગયો। મેં મારી લાઈફમાં એક પણ ચોમાસું મારા પરિવારથી જુદું નથી કર્યું, તમે એવા કેવા મોટા થયા। તમે એવા કેવા મોટા થઈ ગયા કે પૈણી ને હજી 2 મહિના નથી થયા, માલે જુદા થવું છે, હાથ ધોતા તો આવડતું નથી હજી, જુદા। કેટલાક પ્રશ્નોના સમાધાન તમને તમારા વ્યક્તિગત કુટુંબમાં નહીં મળે, ન્યુક્લિયર ફેમિલીમાં નહીં મળે, કેટલાક સમાધાન તમને જોઈન્ટ ફેમિલીમાં જ મળવા છે। પરિવાર એ પાવર છે અને પુણ્ય એ પાવર છે, ચેક કરો રોજ 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 મારું પુણ્ય વધે છે કે ઘટે છે। હા, જેને રોજ તાવ આવતો હોય તો ડોક્ટર શું કહેશે, તમારે રોજ ચેક કરવાનું, ડાયાબિટીસ ને ચેક કરવાનું કહે છે ને, હેવી ડાયાબિટીસ વાળા સવારે પેલા શું કહેવાનું, પોસ્ટ પ્રી, ખાધા પહેલા ખાધા પછી, આ બધું નોટ ડાઉન કરવાનું હોય ને, જેના ઘરમાં ડાયાબિટીક પેશન્ટ હશે એને આ બધી ખબર હશે। હા, એ બધું ચેક કરો, શરીરને ચેક કરો છો, તમારા આત્મા ઉપર કેટલું પુણ્ય વધ્યું, કેટલું પુણ્ય ઘટ્યું, આજે મેં કોકની સાથે ગુસ્સો કર્યો, આજે મેં કોકની સાથે મારામારી કરી, આજે હું અપશબ્દ બોલ્યો એટલે મારું પુણ્ય ઘટ્યું, આજે મેં ભગવાનની પૂજા કરી, આજે મેં ગુરુ મહારાજને વંદન કર્યા, આજે મેં ગાયને ઘાસ આપ્યું, આજે મેં જીવ દયા, આજે મેં અનુકંપા કરી, મારું પુણ્ય। ભલે અઠવાડિયામાં એક દિવસ ચેક કરો, રવિવારના દિવસે તો એકાદ નાનું સુકૃત કરો છો કે નથી કરતા, કોઈ ગાયને ઘાસ ખવડાવે છે, કોઈ ગરીબને આપે છે, કોઈ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરે છે, કોઈ પ્રવચન સાંભળે છે, આ સોમથી શનિની અંદર કદાચ તમારું પુણ્ય ઘટ્યું હોય ને તો રવિવારે પાછું એ બેલેન્સ ભરી દે। મોબાઈલનું બેલેન્સ કરાવો છો કે નહીં, હે જવા દો હવે નથી કરાવું, એવું હોય બેલેન્સ ન કરાવવું પડે, રિચાર્જ કરાવવું પડે। હા, આ તો બધી સ્કીમો હોય ને, જાત જાતની સ્કીમ ઓટોમેટિક થયા જ કરે અને ખાતામાંથી રૂપિયા ઘટ્યા કરે। પુણ્યનું બેલેન્સ ચેક કરો અને જે દિવસે તમને લાગે આજે પુણ્ય ઘટ્યું છે, ફટાક દઈને પુણ્યને રિફિલ કરો। પરમાત્માની પૂજા કરીને નીકળો છો ને, એ તમારું પુણ્યનું રિફિલિંગ છે। ગુરુ મહારાજને વંદન કરો છો, પુણ્યનું રિફિલિંગ છે। પ્રભુની વાણી સાંભળો છો, એ પુણ્યનું રિફિલિંગ છે। આજે રવિવાર છે, સાવ નવરા ધૂપ છે, આટલી મોટી પૂનમ, આજે કઈ પૂનમ, ખાલી શરદ પૂનમ નથી, આસો સુદ પૂનમ। આજના દિવસે 20 કરોડ પાંડવો ગિરિરાજ ઉપરથી મોક્ષમાં ગયા, આખા ઇતિહાસની અંદર હાઈએસ્ટ મહાત્મા જો મોક્ષમાં ગયા હોય એ કયો દિવસ છે, આસો। તો ક્યાં જશો સાંજે, શરદ પૂનમની રાત સાઈમાં કે શિવાંજલીમાં, ક્યાંય જવાનું નથી, તમારામાં એ તમારા માટે અહીંયા જ આજે રાત્રે કાર્યક્રમ રાખ્યો છે। આ 9 દિવસની અંદર તમે કદાચ રમવા નતા ગયા અથવા તમારા મા બાપે નતા મોકલ્યા એટલે પગની જેટલી પણ ખંજવાળો છે આજે પૂરી કરી નાખજો, તોડી નાખ તબલા ને ફોડી નાખ વાજ આપી છે। આવા અદભુત ગચ્છાધિપતિ જેવા ગુરુદેવની ગુરુ મૂર્તિ હોય, સાક્ષાત જીવંત મૂર્તિ જેવી, એની સામે જયારે નૃત્ય કરવાનું, કોઈ છોકરીની સામે નાચશો ને છોકરી ભાવ પણ આપશે કે નહીં ખબર નથી, પણ જે ગચ્છાધિપતિની સામે નાચશો ને ઢગલા બંધ કર્મના ભૂકા બોલાય છે।